નવસારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ શરૂ થવા પૂર્વ ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ સંલગ્ન પીજી કોર્સ ઇન મેડિસિન શરૂ થવાની હિલચાલ શરૂ થઈ છે, જેને લઈને ડીએનબી તરફથી ડૉક્ટર એચએસ અગ્રવાલે નવસારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. નવસારી સિવિલ હોસ્પિટલને નવું મકાન મળ્યા બાદ હોસ્પિટલમાં 2 વર્ષ પૂર્વે કોલેજ ઓફ ફિઝિશિયન અને સર્જનના નેજા હેઠળ ઓર્થોપેડિક, પેડિયાટ્રિક અને ગાયનેકોલોજીસ્ટ વિષયમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો પ્રથમ બેન્ચ આ વર્ષે પૂર્ણ થશે અને કુલ 16 વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી સાથે આરોગ્ય જગતમાં પોતાના કરિયરની શરૂઆત કરશે. નવસારી સિવિલ હોસ્પિટલમાં સીપીએસ હેઠળ ચાલતા કોર્સમાં ઓર્થોપેડિકમાં 2, પેડિયાટ્રિકમાં 5 અને ગાયનેકોલોજીસ્ટમાં 9 બેઠકો છે, જ્યારે હવે મેડિકલ ક્ષેત્રમાં મહત્વના એવા ડીએનબી સંલગ્ન પીજી એન્ડ મેડિસિન કોર્સ શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે, જેમાં ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડના રોહતક કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડૉક્ટર એચ એસ અગ્રવાલે નવસારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, જેમાં ક્લિનિકલ ડેટા, એકેડેમિક જરૂરિયાત અને હોસ્પિટલનું કામકાજ અને સુવિધાઓ વગેરેની તપાસ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ ડોક્ટર અગ્રવાલ દિલ્હી સ્થિત ડીએનબીમાં આપશે, જેની આધારે બોર્ડના નિર્ણયના આધારે હોસ્પિટલને પીજી કોર્સ માટે બેઠક ફાળવાશે. હોસ્પિટલમાં હાલમાં કોર્સને લગતા એક કાયમી પ્રોફેસર ડોક્ટર અશ્વિન પરમાર અને એક પાર્ટ ટાઈમ ડોક્ટર દેવાંગ વેદ આવે છે, જેથી જાણકારોના માટે નિરીક્ષણના હોસ્પિટલને બધી જ જરૂરિયાતો પૂરી ફરફરતા મેળવી તો લગભગ 2 બેઠકો મળવાની શક્યતા છે. મેડિકલ જગતમાં ડીએનબીનો મેડિસિન વિભાગમાં પીજી કોર્સની માન્યતા મળવી નવસારી માટે ગૌરવની વાત ગણાશે. ઉલ્લેખનીય છે કે નવસારી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજની માન્યતા કેન્દ્ર સરકારે આપી છે અને જેને માટે રાજ્ય સરકાર દ્વારા ખંભલાવ અને જમીન પર ફાળી હોવાની માહિતી મળી છે. એક્ચ્યુઅલી નવસારી સિવિલ હોસ્પિટલમાં ડીએનબીનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ ચાલુ કરવા માટે, મેડિસિન વિભાગમાં ચાલુ કરવા માટે એક ઇન્સ્પેક્શન માટે ડૉક્ટર અગ્રવાલ સાહેબ દિલ્હીથી આવ્યા છે, એટલે એમણે આજે ઇન્સ્પેક્શન કર્યું. કયા પ્રકારનું ઇન્સ્પેક્શન રહ્યું, શું ધ્યાને રાખવામાં આવશે અને કેવી રીતે કોર્સને શરૂ કરવામાં આવશે, ક્યારે શરૂ થશે? ડીએનબીના કોર્સ માટેનું એક ક્વોલિફિકેશન માટેનું આ ઇન્સ્પેક્શન હોય છે, એટલે એમણે ઘણા ક્લિનિકલ ડેટા, એકેડેમિક્સની રિક્વાયરમેન્ટ અને હોસ્પિટલનું વર્ક આઉટપુટ એ પ્રમાણે જોઈને અમુક ડોક્યુમેન્ટ્સ લઈને પછી ઇન્સ્પેક્શન રિપોર્ટ આપશે અને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન એનબીઈને આપી દેશે રિપોર્ટ. પછી નક્કી થશે, ક્વોલિફાઈ થયા પછી ચાલુ થશે કોર્સ. કેટલા સમયમાં શરૂ થવાની? નેક્સ્ટ એકેડેમિક યરમાં ચાલુ થઈ શકે. અને કેટલી આપણને સીટ મળી છે એ બોર્ડ જ નક્કી કરે. એસએસઆર જે એસેસ કરી જાય એના પરથી બોર્ડ નક્કી કરશે.